આંકડાથી જોવા મળે છે જે લોખંડની ખુરશી અને બોક્સથી બહાર ના આવ્યું એટલે જ અમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા જેમનો અમને બહુ સારો પ્રતિસાદ મળેલ છે. સો યસ, ઇફ યુ ટોક અબાઉટ ધીસ લાઇબ્રેરી, ધીસ ઇઝ અ બેસ્ટ લાઇબ્રેરી આઈ વુડ સે. And actually I was doing coaching in Delhi 1 year back, and when I just came back here at my home place. હું 2 વર્ષથી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરી રહી છું. એમાં મેં ગાંધીનગરમાં 2-3 લાઇબ્રેરી જોઈ છે. એના પછી હું પાલનપુરમાં આવી પ્રિપરેશન કરવા માટે. બસ પાલનપુર અને ગાંધીનગર બંને જગ્યાએ એક્સપિરિયન્સ કર્યો. એમાં સૌથી સારામાં સારી લાઇબ્રેરી મેં પાલનપુરમાં જોઈ છે. આજ સુધી આવી લાઇબ્રેરી ગાંધીનગરમાં એ મેં ક્યાંય નથી. હું અને મારા મિત્રો દિલ્હી અભ્યાસ કરતા હતા, પણ પછી કોરોનાના કારણે અમારે ગુજરાત આવવું પડ્યું. અને જે સ્ટડી માટે અમે પ્રોપર લાઇબ્રેરી જોઈએ એ ગુજરાતમાં મને ક્યાંય ના મળે. ઇવન અમદાવાદ છે, વડોદરા છે અને ગાંધીનગર મળે, જે લાઇબ્રેરી મળે મને અહીંયા મળે છે. એટલે સારું અને શાંતિપૂર્ણ વાતાવરણ છે. સૌથી વધુ સારી બાબત મને લાગી હોય તો તે છે પર્સનલ લાઇટિંગ, જેના લીધે સારું રીડિંગ થઈ શકે છે. યુગવંદના લાઇબ્રેરીમાં મને જે સૌથી વાત પસંદ આવી છે એ 3 વસ્તુ છે. વેલ પ્લાન્ડ ડિસિપ્લિન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું અને ટાઈમ મેનેજમેન્ટ. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાવાળા મિત્રોમાં પાલનપુરમાં શ્રેષ્ઠ લાઇબ્રેરી રહ્યું મને લાઇબ્રેરી. મેડિકલનો વિદ્યાર્થી છું અને પીજીની એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યો છું. એને ભણવા માટેની શ્રેષ્ઠ લાઇબ્રેરી છે. મેડિકલના વિદ્યાર્થીઓની બધી રિક્વાયરમેન્ટ અહીંયા પૂરી થાય છે. અહીંયાની મને જો સારી વસ્તુ લાગી હોય તો જેમ કે એક કમ્ફર્ટેબલ ચેર છે, પછી પ્રોપર ટેબલ અને પ્રોપર લાઇટ છે, હાઈ સ્પીડ બ્રોડબેન્ડ નેટવર્ક છે એ પણ છે, અને એના સિવાય જે લેન્થ છે, રૂમનો જે કોન્સેપ્ટ છે એ બહુ સારો અને વ્યવસ્થિત છે. બીજી એક ખાસ વસ્તુ વાત છે તો એ મેનેજમેન્ટ ટીમ, એનું કારણ એ છે કોઈ પણ કંઈ પણ પ્રોબ્લેમ જે ડિસ્ટ્રિક્શન આવે 100% કાળજીપૂર્વક એનું ધ્યાન રાખીને એનું સોલ્યુશન લાવે છે. અને હું એના માટે ખાસ એટલું કહીશ કે આઈ થિંક બનાસકાંઠાના કોઈ પણ સ્ટુડન્ટને સેલ્ફ સ્ટડી કરવા માટે બનાસકાંઠા બહાર જવાની જરૂર નહીં પડે. Because you know someone will have like discipline in their studies and improved concentration level also. So lastly, if I would say that if anyone is preparing for any exam, and if precisely I would say that you are preparing for any GPSC or UPSC, then just go for it. This is the best place to study. So this is what from myself. લાઇબ્રેરી સ્થાપના પાછળનો મુખ્ય હેતુ એ કે જે યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરે છે તેમને તેથી લાંબા સમય સુધી રીડિંગ કરી શકે તેમના માટે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવું. અને અમે જ્યારે વિદ્યાર્થીનો સારો રિસ્પોન્સ મળ્યો, માત્ર પાલનપુર સિટીના જ નહીં, એ વાવ, થરાદ, દિયોદર જેવા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ અહીંયા ઊંઘ રાખીને રીડિંગ માટે આવે છે, તેમનો પણ અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો.